મારું નામ મોઇન અસલમ માજોટી છે. મને મસ્જિદની બારે હું ગયો પછી મને મારવામાં આવ્યો છે. એક રિજવાન માજોઠી હતો, એક સબીર જુસફ માજોઠી હતો, પછી એનો બાપા હતો. હું મસ્જિદમાં બેઠો હતો તો એ કે તું વાત શું કામ કરશો, મને કોઈ ના કીધું. એ મારો કોલર આમ યાલી દીધો. પછી બારે ગયા ને હું મારો ભાઈ બહેન, પછી ઊભા રહ્યો મને. પછી કે તને ઝઘડો હોય? હું કીધું વાત હટાવી નાખ એમ કીધું. પછી કે ચશ્મા કોક નહીં દીધા, પછી ઝઘડો હાલી આવ્યો મારા સામે. પછી ઠોસો નાખ્યો, પછી મેં એને જાલ્યો. બે વાગે બપોરના અહીંયા એક નાકમાં એક અહીંયા ઠોસો નાખ્યો. મમતા જસલમ માંચોટી મેસિતમાં નમાજ પાડવા ગયો હતો. એના ભેગા બે છોકરા બીજા પણ હતા, એનો નામ નથી હતો, એ લોકોનો નામ નથી નાખ્યો. એને છોકરો એટલે વારંવાર મારે છે. પહેલાં પણ બે ત્રણ વખત એને મા બાપને જાણ કરી હતી, પણ તોય મારા છોકરાને બીજી વાર ત્રીજી વખત માર્યો. તો મેં આજે એ લોકોને કીધું મારો છોકરો વિકલાંગ છે, મારા છોકરાને વારંવાર શું કામ મારી રહ્યો. એ લોકોને બહુ પાવર છે, એ લોકોને એવી રીતે ઘટના બની છે એ લોકોના ઘરમાં, તો એ લોકો બધાને પાવરથી મારી રહ્યા. ને અહીંયા સિક્યોરિટી ગાર્ડવાળા છે, એ લોકો પણ એમ જ કરે. જો એ લોકોને 200-500 કોઈ દઈ દે ગાર્ડવાળાને, તો એ છોકરો એડમિટ થયો અહીંયા સવારથી. તો છોકરો બારે બારે બેઠો. મેં ખાલી કીધું મારા છોકરાને જમવા માટે બારે લઈ જાઉં, તો મને કહે કે ના, એ તો નિયમ છે, એ તો નિયમ છે અમારો, અમે ન જવા દઈએ. એક સલીમ માંજોઠી મારા કને આવ્યો, એ કહે કે તમને પૈસા દઈ દઈએ, તમે પૈસા લઈ લો. પછી સબીર માંજોઠી એ મને એમ એવી રીતે કીધું. એની ફોઈ સારી ફાંભાઈ માંજોઠી એ લોકો આવ્યા, એ કહે કે પૈસા તમે લઈ લો, તમે પતાવટ કરી લો. ના ફરિયાદ કરી છે મેં, સવારના લખાવી છે, તો હજી બી ડિવિઝનવાળા હજી નથી આવ્યા. મને ફરિયાદ જ કરવી છે, મારે કેસ પાછો લેવો નથી. વારંવાર મારે છે, એ લોકોને બહુ પાવર છે, બધાને મારે છે. હા, મેં બે વાગ્યાથી ફરિયાદ લખાવી છે, નથી આજે ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી કાંઈ એની. મારા છોકરાને ખાલી સીટી સ્કેન લખી દીધો. એ મને કે 3000 ભરો. મેં કીધું બીપીએલ કાર્ડ છે મારો, મારા કાને 3000 નથી. તો એ કપિલભાઈ કરીને છે કે તમે જે બીપીએલ કાર્ડ એનામાં નાખશો તો તમારો કેસ ઉડી જશે. કે તો મેં એટલે માટે તમારે મીડિયાને તમને બોલાવ્યો છે. અમે ગરીબ માણસ, અમારા કાને પૈસાવાળા અમે છીએ નહીં. એને બાપ પણ સુગરની તકલીફ છે, 3 ટાણા ઇન્સ્યુલન આપે છે પોતે. મારું નામ માજોઠી રિજવાન કાદરે. મસ્જિદના બારમાં મારા ઉપર હમલા કરવામાં આવ્યો, મારી આંખમાં ઉંગલી રાખીને ફોડવાની કોશિશ કરી. તેને આની હડબડીમાં હું આને ધક્કો દીધો, તેમાં આને થોડો ઘણો લાગી ગયો. તમે આ મને ધમકી દીધી કે એમ છે, મારી ઘરની પાસે મોટો પાનો લઈને આવ્યો કે કીધો કે તને હું સમૂડી મારી નાખીશ. ને પોતાની ભાઈને એના બધાને ધમકી દઈને કીધું કે એને મારા ભાઈને બધા તને મારી નાખશે, તને કાટી નાખશે. પછી મારે મા બાપને બધાને એમ છે બારે ગાળીઓ આપ્યું, હંગામો કર્યો. હા, આ મને શું, અમે મિસ્ત્રીથી બહાર નીકળ્યા ને તો આને મને ગાળ આપી. તો આને હું કીધું મારી મને ગાળ ન આપ, અમે મને ગાળ ન આપ. તો પછી આને મારા શું મારા ચશ્મા હતા ને મારા ભાઈને આપ્યા હતા હું સાફ કરવા માટે. તો મારી આંખમાં ઉંગળી નાખી આને, ને મારી જેમ આંખમાં ઉંગળી રાખીને ઉંગળી પડીને તો મને પીડા થવા ચાલુ થયો. તો એટલા માટે આને સેલ્ફ ડિફેન્સ મતલબ હું ધક્કો આપ્યો, મારી આંખમાં કાંઈ થઈ ના જાય એટલા માટે. ને પછી આને આનો ભાઈ બંને એક્ટિવાથી ગયા. હું આ ઘરને પાસે મોટો પથ્થર લઈ આવ્યા ને મને મારવાની કોશિશ કરી, ને મને કીધું કે મને જાનથી મારી નાખશે.